संत सताए तीन गए, धन धर्म अने वंश। धन नो नाश थाय, धर्म नो नाश थाय, अने आखे आखा वंश नो नाश थाय। साधु ने सतावाथी, एना प्रमाणों मांगवाथी, एनी परीक्षा करवाथी संत सताए तीन गए, धर्म धन अने वंश। ना मानो तो देख लो रावण कौरव अने कंस समूल नाश थी गया, परिवार सहित आखे आखा कूड़ नाश थी गया जेने साधो ने सताया। એટલે કહેવાનો મતલબ, આપણે વિશ્વાસ ન બેસતો હોય તો દૂરથી પ્રણામ કરવા, અને પ્રણામ ન કરીએ તોય કાંઈ વાંધો નહીં, પણ એની નિંદા ક્યારેય ન કરવી, બસ નિંદા સાંભળવી નહીં। સંતો ભૂદેવો તપશ્ચર્યા કરતા હોય એટલે થોડા તામસી હોય, કોઈ પણ માણસ તપ કરે ને એટલે એનો પ્રભાવ, એને થોડો તામસ, એના સ્વભાવમાં થોડો ગરમી આવે, તપનો પ્રભાવ છે। બહેનો જોજો તમે, રસોઈ બનાવીને જયારે ચૂલામાંથી આમ ચૂલેથી બહાર આવે ને ત્યારે એને થોડીક વાર બોલાવાય નહીં, રસોઈ કરીને જ્યાં બેઠા હોય ને ત્યાં, કારણ કે ગરમી હોય ને ભાઈ, અગ્નિની તાકાત છે, એટલે થોડી વાર માટે પછી એમ કે હવે હાલો બેસો જમવા, બાકી બનતું હોય ત્યારે બહુ ઉતાવળ ન કરવી, નહીતર પછી થાળીમાં શું આવે એનું કઈ નક્કી નહીં, કારણ કે અગ્નિની ગરમી હોય। અહીં તમારા મગજ ઉપર અસર કરે, ઘણાના સ્વભાવ હોય છે બોલાવવા માટે, અને બહેનોમાં તો પરમાત્માએ આ બધી શક્તિ મૂકેલી છે, ધીરજ ધારણા સહન શક્તિ, આ બધું પુરુષોથી ડબલ માત્રામાં બહેનોમાં હોય। સહન શક્તિ મહિલા જેટલી કોઈની તાકાત નથી, કોઈ સહન કરી શકે એનું પ્રમાણ છે આ રામાયણની અંદર, તમે જુઓ સીતાજીએ કેટલું બધું સહન, સહન શક્તિની મૂર્તિ છે માતાઓ બહેનો, પણ પુરુષોનું નક્કી નહીં ભાઈ બોલાવ્યા ન થાય, અમારે હોય છે આપણે સવારમાં મળે ને પૂછે આવો આવો ક્યાં કહેવાય, સુલામાંથી સુલામાંથી આવે ત્યાં આટલો ધગે, ઘણાની તો જીભ એવી હોય ગામના ગામ હળગાવી દે। એક ભાઈ ને બીડી જગાવવા, બીડી સળગાવી હતી, પૂછતો માચીસ છે, માચીસ છે, એક જણો ઉભો થયો કે એમ એમ પણ માચીસ ની જરૂર નથી મારી જીભમાં અડાડ, કે તારે જીભમાં અડાડવાથી બીડી હળગશે, અરે કે આ જીભે તો આખે આખા પરિવારો આખે આખા કુટુંબો હળગાવ્યા છે, તારી બીડી નહીં જકે। આવા સ્વભાવ વાળા, કહેવાનો મતલબ પરમાત્મામાં વિશ્વાસ રાખે, ઉદેવ બ્રાહ્મણ સંતોમાં એની વાણીમાં વિશ્વાસ રાખો,
સતીને શિવે સમજાવી પણ માની નહીં. અને ગઈ પરીક્ષા લેવા ગઈ એટલામાં વાંધો નહોતો, પણ માં જગત જનની જાનકી માં સીતાનું રૂપ લીધું. એને મનમાં વિચાર કર્યો કે આ રાજકુમારો એની પત્ની નું હરણ થયું છે ને એને ગોતવા માટે નીકળ્યા છે, તો લાવ હું જોઈ લઉં એની પત્ની નું જ રૂપ લાવ. જો પરમાત્મા હશે તો ઓળખી જ જવાના, એટલે મને ખબર પડી જશે. અને સીતાજી નું રૂપ લઈ અને જ્યાં પરમાત્મા આગળ આગળ જતા હતા રામ લખન, અને એની આગળ ચાલવા માંડ્યા સીતાના રૂપમાં. હવે પહેલી વહેલી ભૂલ આ, રામ લખન અને સીતા જ્યારે ચાલતા જંગલમાં તો ભગવાન રામ આગળ ચાલે, એની પાછળ સીતાજી ચાલે, અને સીતાજીની પાછળ લખનલાલજી ચાલે, આવા ક્રમથી ચાલતા. પણ સતીએ સીતાનો રૂપ લીધો અને રામની આગળ ચાલવા માંડ્યા. અને જ્યાં રામની આગળ થઈ ને પરમાત્માએ જોયું કે ઓ રામે પ્રણામ કર્યા, અરે દેવી તમે જંગલમાં આવી, એમ કરીને પ્રણામ કર્યા. હવે આટલામાં તો સમજી જવું જોઈએ કે રામ પગે લાગે છે એટલે એ મને ઓળખી ગયા, એવું સમજી જવું જોઈએ. કારણ કે રામ સીતાને તો પગે લાગે નહીં, હે, કારણ કે પોતાની પત્નીને તો કોઈ પગે લાગે નહીં, અને અહીં કોઈ લાગતું હોય તો આપણને ખબર નથી. તો કળિયુગ છે સાહેબ, કારણ કે પત્નીને તો કોઈ પ્રણામ કરે જ નહીં. એટલે સતીને ભગવાન પ્રણામ કરીને પૂછે છે કે હે દેવી, હું રઘુનંદન રામ દશરથ રાજાનો દીકરો આપને પ્રણામ કરું. આટલામાં સમજી જાવ છું